રાજ્યમાં કોરોના વાયરસની ગંભીર બીમારીએ માથું ઊંચક્યું છે અને દિન પ્રતિદિન મોટા પ્રમાણમાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે વિવિધ સ્થળોએ પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ નીકાળવામાં આવી રહી છે, જેમાં દિયોદર મામલતદાર કે ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી NC ઠાકોર અને દિયોદર PSI HK દેસાઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા આજે દિયોદર મામલતદાર કચેરી ખાતેથી ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ રેલીમાં લાઉડસ્પીકર દ્વારા કોરોના વાયરસ સામે ટોળા એકઠા ન કરવા, ફરજિયાત માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવા સૂચના આપવામાં આવી હતી. જોકે આ ફ્લેગ માર્ચ દિયોદરના વિવિધ સ્થળો ઉપર ફરી હતી અને કોરોના ગાઈડલાઈન અંગે માહિતગાર કર્યા હતા. તેમણે લોકો દ્વારા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો કોરોનાની ગંભીરતાને જોઈ કડકાઈપૂર્વક પગલાં ભરવામાં આવશે તેવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આપણા દેશની અંદર અને અમે આપણા ગુજરાતની અંદર કોરોનાનું સંક્રમણ બહુ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, જેને નિયંત્રણ કરવું જરૂરી છે. જો આ કોરોનાને એને લાઈન તોડવામાં આવે તો આગળ વધતું રોકી શકે એ માટે સરકારશ્રીએ વારંવાર એના માટે ઘણા પ્રયત્નો કર્યા છે, અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપી છે, લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા જણાવ્યું છે, વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા જણાવ્યું, લોકોને બજારમાં નીકળે કે કોઈ પણ જગ્યાએ જાય તો માસ્ક પહેરવો, માસ્ક ખરેખર એક અનિવાર્ય છે. ગઈકાલે મિટિંગ મળવામાં આવી હતી, એની અંદર શનિવારને રવિવારે લોકડાઉન આપવામાં આવ્યું છે વેપારી મંડળોની સંમતિથી. બીજું કે અત્યારે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો, જેમાં પોલીસ સ્ટાફ, મામલતદાર સાહેબ તેમજ પત્રકાર મિત્રો સાથે દિયોદર સિટીની અંદર દરેકને જણાવવામાં આવ્યું કે સમયસર તમારે દરેકે દરેક માસ્ક પહેરવો અને સમયસર એટલે 45 વર્ષની ઉંમરે રસીકરણનો પ્રોગ્રામ જે ચાલે છે એમાં રસી લઈ અને પોતાનું જીવતદાન વધારવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી.